ઘઉંની રાબ બનાવવા માટે સૌથી પહેલા ત્રણ ચમચી ગોળ લઈ એમાં એક મોટો ગ્લાસ જેટલું પાણી નાખી ગોળનું પાણીને ગરમ થવા દેવાનું પાણી ઉકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું બીજી બાજુ એક વાસણમાં બે ચમચી ઘી નાખી ત્રણ ચમચી ઘઉંનો જાડો લોટ નાખી લોટને શેકી લેવાનો લોટ બરાબર શેકાઈ જવો જોઈએ ઘી ઓછું લાગે તો વધારે ઉમેરવું અત્યારે રાબ બનાવવા માટે જે મેં માપ આપ્યું છે એ એક વર્ષના બાળકને ખવડાવવા માટે ચાલી જશે વડીલો અને વૃદ્ધો માટે જે પ્રમાણમાં ખાવું હોય એ પ્રમાણનો માપ લઈ શકો જે કોઈને પણ મોઢામાં ચાંદા પડ્યા હોય ગળામાં દુખતું હોય કે ખરેરી પડી હોય એટલે ખાઈ ન શકતા હોય તેમજ દાંત દુખતા હોય અથવા દાંતની ટ્રીટમેન્ટ શરૂ હોય તેમજ તાવ આવ્યો હોય અને જમવાનું ભાવતું ન હોય નાના બાળકોને એની માએ કંઈક નવું ખવડાવવું હોય ત્યારે આવા સમયે રાપ તમે ખાઈ શકો સુવાવડી બાઈ જેને નોર્મલ ડિલેવરી થઈ હોય એના માટે રાપ ઘણી ગુણકારી છે જો સુવાવડી બાઈ માટે રાપ બનાવો તો ઘીનો ઉપયોગ વધારે કરવાનો અને સૂંઠ નાખવાની હું જ્યારે મોટા વ્યક્તિ માટે ઘઉંની રાપ બનાવું ત્યારે ત્રણ ભાગનો લોટ એક ભાગનો ગોળ લઈ રાબ બનાવું છું જે રીતે તમને ગોળ અને ઘી ભાવતા હોય એ પ્રમાણે ઘીગોળ નાખવામાં તમે વધારો ઘટાડો કરી શકો લોટ ઘીમાં શેકાતા લોટ હળવો થઈ જશે લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટ અંદરથી ઉફાળા મારશે લોટ શેકાય એટલે એમાં ગોળનું ઉકળેલું પાણી શેકાતા લોટમાં નાખી દેવાનું અને જલ્દી જલ્દી આ બધું હલાવી લેવાનું જો લોટ અને પાણી હલાવવામાં થોડી પણ વાર લાગશે તો ગાંઠા થઈ જશે અને રાબ બગડશે રાબને શીરા જેવી નથી બનાવવાની ઢીલી રાખવાની છે એટલે જરૂર પડે તો ઉપરથી ગરમ કરેલું પાણી નાખી શકાય બીજી વધારે રેસીપી અને ટીપ્સ માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી વર્લ્ડ વર્લ્ડમાં જોડાઈ શકો છો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને તમારા શબ્દોમાં તમારો ભાવ વ્યક્ત કરી શકો છો